जय श्री कृष्ण मारा वाला बाळको, ज्ञान पर स्कूल में तमारू हार्दिक स्वागत छे। तो आज अपने धोरण पहलू विषय चित्रकला एम अपने पाना नंबर 15 ऊपर पूरीशू चलावीशू बराबर। तो अँ जो पाना नंबर 15 ऊपर आ रीते अपने एक अने आ बीजू बे भात चित्र अपने आप से बराबर। तो एमांथी आपणे गमे ते दोरवू होय अहीं दोरवानुं छे। હવે અહીંયા શું લખ્યું છે જો, ચાલો આપણે સૂચના વાંચીએ। ડાબી બાજુ ચોરસ આકારમાં બે ભાત ચિત્રો આપ્યા છે। પહેલા ચિત્રમાં ચોરસમાં વળાંકવાળી ચાર રેખાઓ ઊભી અને આડી એકબીજાથી પસાર થાય છે। બીજા ચોરસમાં ઊભી અને આડી રેખાઓ એકબીજાથી પસાર થાય છે, આ રીતે જો, ઊભી અને આ રીતે આડી। આ ભાત ચિત્રોને તેમાં જે રંગકામ કર્યું છે તેનો અભ્યાસ કરો અને જમણી બાજુ આપેલી ખાલી જગ્યામાં બે પૈકી કોઈ પણ એક ભાત ચિત્ર દોરો અને ભાત ચિત્રમાં મનપસંદ રંગો પૂરો। રંગો પૂરવા માટે પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો બરોબર। તો હવે આપણે આ જે ભાત ચિત્ર છે એ અહીંયા આપણે દોરવાનું છે। તો ચાલો બાળકો, તમે પણ પેન્સિલ રબર લઈ લ્યો, ફૂટપટ્ટી લઈ લ્યો અને પેન્સિલ કલર લઈ લ્યો બરોબર। તો સૌથી પહેલાં આપણે દોરી લઈએ। તો જો અહીંયા આવી ફૂટપટ્ટી છે બરાબર, તો અહીંયા તમારે માપ લઈને કરવું હોય તો પણ સરસ મજાનું થાય। તો અહીંયા કેટલું છે, 2.5। બે પછી આપણે 2.5 સુધી અહીંયા નિશાન કરી લીધું। હવે એ જ રીતે આપણે અહીંયા છે આ રીતે અહીંથી અહીંનો, તો અહીંથી અહીં સુધી કેટલા છે, તો કે આપણે 5 રાખ્યા છે। પછી 5 પછી અહીંયા પાછા આપણે 3 સુધી કરીશું બરાબર, આ રીતે। અને હવે અહીંયાથી અહીંયા છે તો આપણે અહીંયાથી અહીંયા સુધી આપણે 2 સુધી કરીશું, કેટલા, આ ફૂટપટ્ટીમાં 2 લખેલા છે ને, 2 સુધી। એ રીતે તમારે માપ કરીને આપણે કરીએ એટલે વ્યવસ્થિત થાય। અને અહીંયાથી અહીંયા પણ આપણે 2 સુધી કરીશું બરાબર। તો અહીંયા આપણે નિશાન કરી લીધા, હવે આપણે એકદમ સરળતાથી કરી શકીએ બરાબર। અને અહીંયાથી અહીંયા પણ આપણે અહીંયા 2 લેવાના છે, 2 સુધી। હવે નિશાન થઈ ગયા, હવે શું કરવાનું, તો હવે અહીંયા આપણે નિશાન કરી લીધા છે 5 સુધીના, અને અહીંયા તો અહીંયાથી અહીંયા આ રીતે આપણે ફૂટપટ્ટી રાખીને આપણે આ પોઈન્ટ કર્યા છે એને આ રીતે જોડી દઈએ બરાબર। અને એ જ રીતે અહીંયાથી અહીંયા આપણે પોઈન્ટ કરેલો છે તો એને પણ જોડી દઈએ, આ રીતે થઈ ગયું। હવે અહીંયા પોઈન્ટ કર્યો છે એને આપણે અહીંયા જોડવાનું છે। અહીંયા આપણે કર્યો છે ને, અહીંયા કેટલા કર્યા છે, અહીંથી અહીંયા છો, અહીંથી અહીંયા આપણે કેટલા કર્યા છે, 4 સુધી કર્યા છે, સોરી 3.5 સુધી બરોબર। એ અહીંયા આપણે આ રીતે જોડી લઈએ, હવે આ પોઈન્ટને આ પોઈન્ટને આ રીતે આપણે જોડી લઈશું બરાબર। હવે આને અને અહીંયા એક બાજુમાં આપણે પોઈન્ટ કર્યો છે એને જોડીશું, તો અહીંયાથી અહીંયા આપણે 4 સુધી રાખ્યું છે બરાબર। અને અહીંયાથી અહીંયા આપણે કેટલું છે જોવો જોઈએ, અહીંયાથી અહીંયા આપણે 1.5 જેટલું જ આપણે અહીંયાથી અહીંયા આ રીતે રાખ્યું છે। હવે એને ને પછી આ પોઈન્ટને આપણે જોડી દેવાનો છે બરાબર, આ રીતે। તમે જો માપ લઈને સરસ કર્યું હોય તો તમારું ચિત્ર છે એકદમ સરસ બને, આ રીતે જોડાઈ ગયું। તો આ રીતે આપણે સરસ જોડી લીધું, હવે આપણે કલર પૂરવાના છે બરાબર। તો જો અહીંયા કેવો કલર છે, અહીંયા બધે આ ખાનામાં આમાં અને આમાં લીલો છે, તો પહેલાં તમારે અહીંયા આ રીતે લીલા કલરનું નિશાન કરી લેવાય એટલે તમને ભૂલ પડે નહીં। તો ચાલો, તમને પણ કલર પૂરવા ગમે છે ને, તો આપણે અહીંયા કલર પૂરીશું। તો પહેલાં શું કરવાનું તમને ખબર જ છે કે અંદરની લાઈન આ રીતે બનાવી લેવાની, પછી જ આપણે અંદર ઝડપથી પૂરી શકીએ, એટલે આપણો કલર છે એ બહાર જાય નહીં। આ રીતે લાઈન બનાવી લઈશું બરાબર। હવે આપણે થોડું આ રીતે ઝડપથી કલર પૂરી શકીએ, હવે એ જ રીતે અહીંયા પણ પૂરી લઈશું। તમે પેન્સિલ કલરથી પૂરતા હોય તો પહેલાં તમારે સરસ મજાની અણી કાઢી લેવાની, એટલે કલર છે સરસ આપણો પૂરાય, આ રીતે
अंदर नी साइड आपणे आ रीते बोर्डर बनावी લેવાની, એટલે તમારો કલર છે બહાર જાય નહીં, બરોબર? આ રીતે હવે આપણે કલર પૂરી લઈશું. હવે આ રીતે સરસ મજાનો ઘાટો કલર પૂરવાનો. હવે અહીંયા પણ આપણે લીલો કલર પૂરી લઈએ, બરોબર? તો આ રીતે પહેલા આપણે બોર્ડર બનાવી લઈશું. હવે તો તમને બધાને રંગોની ઓળખ પણ થઈ ગઈ છે, થઈ ગઈ ને, કે આને લીલો કલર કહેવાય. કલર પૂરવા તો બધા જ બાળકોને ગમતા હોય, ગમે છે ને? પણ જો સરસ મજાનો પૂરવાનો, બહાર નીકળે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું, એ લાઈનની બહાર કાઢવાનો નહીં, તો આપણું ચિત્ર છે સરસ મજાનું બને. હવે આપણે અંદર આ રીતે પૂરી લઈશું. તો આ રીતે આપણે લીલો કલર પણ પૂરી લીધો. હવે આપણે પીળો કલર પૂરવાનો છે, તો એક અહીંયા પૂરવાનો છે, એક અહીંયા પૂરવાનો છે, અને એક અહીંયા પૂરવાનો છે. આ રીતે નિશાન કરી લેવાના, અને પછી આ રીતે બોર્ડર બનાવી લેવાની, બરાબર? પછી આપણે થોડું આ રીતે ઝડપથી પૂરીએ તો સરસ મજાનું પૂરાઈ જશે. હવે આપણે અહીંયા પણ પૂરી લઈએ. આ રીતે આપણે સરસ મજાનો પીળો કલર પૂરી લઈશું. હવે અહીંયા સરસ પૂરાઈ ગયો. હવે આપણે અહીંયા પણ પીળો પૂરવાનો છે, બરાબર? અહીંયા પણ આપણે આ રીતે લાઈન બનાવી લઈએ. તમારે શાંતિથી પૂરવાનું, એવું નહીં કે દીદી ઝડપથી પૂરે છે તો હું પણ ઝડપથી પૂરું. તમારે ધીમે ધીમે આ રીતે પૂરવાનું, બરાબર? તો આ રીતે આપણે પીળો પણ પૂરી લીધો. હવે આપણે લાલ પૂરવાનો છે, તો ક્યાં? કે અહીંયા, અહીંયા અને અહીંયા. તો આપણે અહીંયા લાલ કલર આ બાકી છે, એમાં પૂરવાનો છે, બરાબર? તો ચાલો પેલા સરસ મજાની આપણે લાઇનિંગ બનાવી લઈએ. આ રીતે, અને હવે આપણે સરસ કલર પૂરી લઈએ. તો અહીંયા પૂરાઈ ગયો. હવે આપણે અહીંયા આ રીતે લાઈન બનાવી લઈએ. સાથે સાથે ન પૂરાય તો તમારે વિડીયોને સ્ટોપ કરીને પછી સરસ મજાના કલર પૂરવાના, બરોબર? આ રીતે હવે આપણે આ રીતે પૂરી લઈશું. તો અહીંયા પૂરાઈ ગયો. હવે આપણે અહીંયા પૂરી લઈએ, બરાબર? આ રીતે આપણે લાઈન બનાવી લીધી, બરાબર? હવે આપણે અહીંયા પૂરી લઈશું. તો હવે આપણે સરસ મજાનો કલર પૂરી લીધો. પણ તો હવે આપણે વધારે સરસ બનાવવું હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે કાળો કલર લઈને અહીંયા આપણે બહારની લાઈન છે અને આલે કાળા કલરથી આપણે આઉટલાઈન કરીશું, બરાબર? આ રીતે, એટલે આપણું ચિત્ર છે એકદમ સરસ બની જાય. આ રીતે અહીંયા પણ કરી લઈએ. આ રીતે શાંતિથી તમારે કરવાનું, બરાબર? હવે આ બાજુ પણ આપણે કરી લઈએ. થઈ ગયું. હવે આ બાજુ ઉપરની સાઈડ પણ કરી લઈએ. હવે આપણે અંદર પણ જેટલી લાઈનો છે એમાં પણ આપણે આ રીતે કાળા કલરથી આપણે લાઈન બનાવી લઈશું બધી જ બાજુ. આ રીતે
બરાબર તો ચાલો બાળકો આપણું ચિત્ર એકદમ સરસ બની ગયું ને તો તમે પણ સરસ મજાનું આ રીતે કલર પૂરજો શાંતિથી તો ચાલો બાળકો આવજો નમસ્તે જય શ્રી કૃષ્ણ મારા વાલા બાળકો